नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों आप सब कुशल हो। मित्रों गई काले राज्य सरकार द्वारा मेरिट बेस प्रोग्रेशन स्कीम कॉलेज ना विद्यार्थियों माटे जाहिर करवामां आवी। मित्रों आ स्कीम जे छे ए जे प्रोग्राम्स नॉर्मली अपने बीए बीएससी बीकॉम ना प्रोग्राम जे छे एना संदर्भमां वात करवाना छीए, एटले ए 3 वर्षना प्रोग्राम छे। तो एमां सेम 2 अने 4 એટલે કે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ એના વિદ્યાર્થીઓને જ આ મેરિટ બેઝ પ્રોગ્રેશન નો લાભ મળવાનો છે, જ્યારે ફાઇનલ યરના સેમ 6 ના વિદ્યાર્થીઓને આનો લાભ મળવાનો નથી। સાથે સાથે અનુસ્નાતક કક્ષાના એમએ એમએસસી એમકોમના બધા જ સેમ 2 અને 4 ના વિદ્યાર્થીઓને પણ આ મેરિટ બેઝ પ્રોગ્રેશન લાગુ પડતું નથી। એટલે મિત્રો આ મેરિટ બેઝ પ્રોગ્રેશન શું છે અને એમાં કેવી રીતે માર્ક્સ જે છે કેલ્ક્યુલેટ થાય છે એની હું આજે સમજ આપવા જઈ રહ્યો છું। મને આશા છે કે આ લેક્ચર પસ્સે પછી તમે તમારી જાતે જ મેરિટ બેઝ પ્રોગ્રેશન પદ્ધતિ અનુસાર તમને કેટલા માર્ક્સ મળશે એ નક્કી કરી શકો છો। મિત્રો સ્નાતક કક્ષાએ મેં વાત કરી એમ પ્રમાણે બીએ બીએસસી બીકોમ જે છે મિત્રો એની સેમ 2 અને સેમ 4 આ બે માટે જ આ મેરિટ બેઝ પ્રોગ્રેશન લાગુ પાડવાનું છે। મિત્રો મોટે ભાગે આ જે હું વાત કરી રહ્યો છું એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના સંદર્ભમાં વાત કરું છું, અન્ય યુનિવર્સિટીમાં પણ આ જ પ્રકારે હશે। મિત્રો જે પેપર 100 માર્કના છે એમાં મિત્રો આપણે જાણીએ છીએ કે 100 માર્કના પેપરની અંદર મિત્રો 70 માર્ક હંમેશા એક્સટર્નલ હોય છે એટલે કે યુનિવર્સિટી પરીક્ષાના, જ્યારે 30 માર્ક છે મિત્રો એ ઇન્ટરનલ એટલે કે આંતરિક પરીક્ષાના હોય છે। તો આમ 100 માર્કનું પેપર જે છે એમાં તમને માર્કશીટની અંદર 70માંથી એક્સટર્નલ અને 30માંથી ઇન્ટરનલ આપવામાં આવે છે। હવે મિત્રો આ મેરિટ બેઝ પ્રોગ્રેશનને આધારે 30 માર્કનું ઇન્ટરનલ તો જે છે એ યુનિવર્સિટીએ ઓલરેડી આપી દીધું છે એ કોલેજે, એટલે હવે આ 70 માર્કનો પ્રશ્ન છે કે 70 માર્કની પરીક્ષા આપણી લેવાવાની નથી યુનિવર્સિટીની, તો આ 70 માર્ક કેવી રીતે આપવા એ અંગેનો પ્રશ્ન છે। મિત્રો કુલ પેપર 100 માર્કનું છે તો 70 માર્ક ગણવા માટેની એક મેથડ જે છે સરકાર દ્વારા આપવામાં આવી છે, તો 50% માર્ક્સ જે છે એ ઇન્ટરનલના આધારે અને 50% માર્ક જે છે એમાંના એ અગાઉના સેમના, એટલે કે જો વિદ્યાર્થી સેમ 2 નો હોય તો સેમ 1 ના અને જો વિદ્યાર્થી સેમ 4 નો હોય તો સેમ 3 ના એના માર્ક્સના આધારે 50માંથી માર્ક આપવાના છે। એટલે 50% જે વેઇટેજ જે છે એ ઇન્ટરનલનું અને 50% વેઇટેજ જે છે એ અગાઉના સેમનું માર્ક્સને આધારે। તો મિત્રો આ બાબતને આધારે આ 70 માર્કમાંથી માર્ક આપવામાં આવશે અને ઇન્ટરનલ તો ઓલરેડી કોલેજે આપેલા છે જ, તો આપણે ઉદાહરણ દ્વારા આ બાબતને સમજવા પ્રયત્ન કરીશું। મિત્રો પહેલા ઉદાહરણમાં આપણે ધારો કે આંતરિક મૂલ્યાંકનના 50% ગુણની ગણતરી કેવી રીતે થાય, તો મિત્રો જે આંતરિક ગુણ જે છે એને 50માં કન્વર્ટ એનું વેઇટેજ 50% કરવાનું છે। તો મિત્રો જે વિદ્યાર્થી ધારો કે આપણે પહેલું ઉદાહરણ લઈએ જેમાં સેમિસ્ટર 2 માં વિદ્યાર્થી હોય મિત્રો, તો સેમ 2 નો વિદ્યાર્થી હોય તો એને કોઈ વિષયમાં આંતરિક ગુણ જો 30માંથી 25 આવ્યા હોય, એટલે કે સેમ 2 ની અંદર અત્યારે તમને કોલેજ દ્વારા ઇન્ટરનલ આપવામાં આવશે એમાં કોઈ વિદ્યાર્થીને 30માંથી 25 ગુણ આવ્યા હોય તો એને કેવી રીતે 50% વેઇટેજમાં કન્વર્ટ કરવાના। તો સિમ્પલ આપણે જે ત્રિરાશી માણીએ છીએ એમ કે જો આંતરિક ગુણ 30માંથી 25 હોય તો 50માંથી કેટલા થાય, આપણે આ કરીએ છીએ મિત્રો હંમેશા, તો આંતરિક ગુણના મૂલ્યાંકનના 50% ગુણ જે છે એને આપણે કરીએ તો 25 × 25 એટલે આવેલ માર્ક, 50 એટલે જે કન્વર્ટ કરવાના છે એમાં એ, અને ભાગ્યા 30 જે કુલ ઇન્ટરનલ ગુણ છે, તો એવું કરતા 41.67 મિત્રો આવે છે। તો આ કેલ્ક્યુલેશન બહુ સહેલી છે એટલે
તમારા 30માંથી જે ઇન્ટરનલ ગુણ આવેલા છે તો 30માંથી 25 અહીંયા આ ઉદાહરણમાં તો 50માંથી કેટલા એમ કન્વર્ટ કરવાનું છે. તો પહેલો તબક્કો પૂરો કર્યો. બીજા તબક્કાની અંદર મિત્રો તુરત જ અગાઉના સેમિસ્ટરના ગુણના 50% ગુણની ગણતરી કેવી રીતે થાય? જો વિદ્યાર્થી સેમ 2 નો હોય તો અગાઉનું સેમ 1 ગણાય, પણ જો મિત્રો વિદ્યાર્થી સેમ 4 નો હોય તો એનું અગાઉનું સેમ 3 ગણાય. એટલે આ બાબતે તમે સ્પષ્ટ જ છો. એટલે એ જ વિષયમાં યુનિવર્સિટીના જે ગુણ જે છે બંને બાહ્ય અને આંતરિક બંને લેવાના છે મિત્રો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અગાઉના સેમના એ જ વિષયમાં 100માંથી આવેલા ગુણ લેવાના છે. 100માંથી એટલે 70 બાહ્ય છે અને 30 આંતરિક છે, એનું ટોટલ લેવાનું છે. એમ તો જો એ 100માંથી 72 આવ્યા હોય તો ફરીથી ત્રિરાશી માંડીશું મિત્રો આપણે. તો આપણે ત્રિરાશીમાં આપણે કરીશું કે જો કુલ ગુણ 100માંથી 72 હોય તો 50માંથી કેટલા થાય? તો 72 આવેલ ગુણ કન્વર્ટ કરવાના છે 50 ભાગ્યા 100માંથી એ કુલ ગુણ હતા એટલે 36 મિત્રો આનો જવાબ આવે છે. તો અગાઉના 41.67 જે ઇન્ટરનલ માંથી આપણે કાઢ્યા અને આ જે છે 36 એ અગાઉના સેમિસ્ટર માંથી આપણે 50% વેઇટેજ કર્યું. તો બંનેનું વિદ્યાર્થીને 100માંથી જે બંને 50-50માંથી છે તો આંતરિક મૂલ્યાંકનના 50% વેઇટેજ અને અગાઉના સેમિસ્ટરના ગુણના 50% વેઇટેજ. તો અગાઉના કેટલા આંતરિક ગુણના 41.67 અને આ 36 બંનેનો સરવાળો મિત્રો થાય છે 77.67. એટલે 77.5 થી ઉપર હોય તો નેક્સ્ટ લેવાનું, 5 થી ઓછું હોય 0.5 થી તો એનાથી ઓછી વાળી તો 78 પૂર્ણાંક થાય છે મિત્રો. તો પૂર્ણાંક સંખ્યા જે છે નજીકની લઈ લેવાની. અહીંયા મિત્રો યુનિવર્સિટી કઈ રીતે નક્કી કરે છે એના ઉપર આધારિત હોય છે. તો 78 માર્ક મિત્રો થયા. તો 100માંથી 78 માર્ક થયા એટલે મિત્રો આ માર્ક જે 50-50 વેઇટેજ ગણ્યું એ 100માંથી ગણ્યું છે. તો હવે મેરિટ બેઝમાં તો આપણે 70માંથી માર્ક્સ એક્સટર્નલ ગણવાનું છે. તો એ કેવી રીતે મળે? તો આ 100માંથી જે 78 માર્ક મળ્યા છે એમાંથી હું મારા જે ઇન્ટરનલ માર્ક આવેલા છે 25 એ હું બાદ કરી દઉં તો અહીંયા 53 આવે છે મિત્રો. તો 53 જે છે એ 70માંથી થયા મિત્રો. તો આનો અર્થ એમ થયો કે 70માંથી 53 અને ઇન્ટરનલ તો 25 આવેલું જ છે મિત્રો. તો આમ માર્કશીટની અંદર 53 માર્ક મિત્રો અર્યાએ 53 અને વત્તા 25 એમ કરીને 78 માર્ક તમારા આઉટ ઓફ 100 થશે મિત્રો. તો આ રીતે 100 માર્કનું પેપર હોય તો એને આપણે ગણી શકીએ મિત્રો. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ આ બાબતને સમજવા માટે કે 100 માર્કનું પેપર છે, આપણે બંનેનું 50-50% વેઇટેજ આપવાનું છે મિત્રો અને 70 માર્ક આપણે વાત કરેલી છે કે એક્સટર્નલના છે અને 30 માર્ક એમાંથી ઇન્ટરનલના છે. તો હવે બીજા ઉદાહરણમાં જો 50% ગુણની આપણે ગણતરી કરવી હોય તો મિત્રો કેવી રીતે કરી શકીએ? ધારો કે વિદ્યાર્થી સેમ 4નો છે, આપણે મિત્રો સેમ 4નો વિદ્યાર્થી છે. તો સેમ 4નો વિદ્યાર્થી જે છે અને એના આંતરિક ગુણ એ અત્યારે સેમ 4ની અંદર જો 30માંથી 19 આવ્યા હોય તો એને પહેલા 50% વેઇટેજમાં કન્વર્ટ કરવાના છે. તો જો આંતરિક ગુણ ત્રિરાશી માંડી આપણે 30માંથી 19 હોય તો 50માંથી કેટલા થાય? તો મિત્રો 30માંથી 19 તો 50માંથી કેટલા થાય? તો તરત જ હું ગણી શકું છું. તો આંતરિક મૂલ્યાંકન ગુણ 50% એટલે એમાં આવેલ ગુણ 19 છે, કુલ ગુણ કન્વર્ટ કરવાના છે 50 ભાગ્યા 30 એ ઇન્ટરનલ કુલ ગુણ છે. તો 31.67 જે છે એ મિત્રો 50માંથી આવેલ ગુણ છે એટલે 50% વેઇટેજ આપણે નક્કી કરી દીધું. હવે તુરત જ અગાઉનું સેમિસ્ટર મિત્રો, આ વિદ્યાર્થી જે છે એ સેમ 4નો છે તો અગાઉનું સેમિસ્ટર જે છે એ સેમ 3 થાય, પણ જો મિત્રો સેમ 2નો હોય તો અગાઉનું સેમિસ્ટર સેમ 1 થાય. એટલે સેમ 3ના માર્ક આપણે લેવાના છે એ જ વિષયના, પણ કયા? કુલ ગુણ 100માંથી બાહ્ય અને આંતરિકના ભેગા, એટલે 100માંથી જો 61 આવ્યા હોય એને
તો ત્રિરાશીમાંથી જો 100 માંથી 61 તો 50 માંથી કેટલા? તો મિત્રો બહુ સહેલાઈથી અગાઉ સેમિસ્ટરના 50% વેઇટેજ ગુણ કેટલા થાય? તો આવેલ ગુણ 61 50માં કન્વર્ટ કરવાના છે, ગુણ્યા ભાગ્યા 100 જે છે એ કુલ ગુણ હતા, એટલે 30.5 થશે મિત્રો. તો આમ વિદ્યાર્થીને મળવાપાત્ર કુલ ગુણ જે છે 100 માંથી એ કેટલા થાય? તો કે આંતરિક મૂલ્યાંકનના 50% અને અગાઉના સેમના 50%. તો એ 30.67 અને 30.5 આ બંનેનો સરવાળો કરીએ તો 62.17 થાય. એટલે મિત્રો પૂર્ણાંક સંખ્યા 62 થાય. તો આમ 62 માર્ક, 62 માર્ક્સ જે છે એ કુલ થયા 100 માંથી. એટલે 62 100 માંથી થયા, પણ આપણે તો 70 જોઈએ છે એક્સટર્નલમાં. એટલે મેરિટ બેઝ પ્રોગ્રેશનના આધારે સેમ ફોર એક્સટર્નલ પરીક્ષામાં વિદ્યાર્થીને 70 માંથી કેટલા ગુણ મળ્યા? તો આ 62, પણ આ 62 માં 19 તો ગયા છે મિત્રો, ઇન્ટરનલ છે તે બાદ કરી દીધા. તો 43 માર્ક એના 70 માંથી થયા મિત્રો. તો 70 માંથી 43 અને 30 માંથી 19 ઇન્ટરનલ. તો આમ આ બંનેનું થઈને કુલ 62 માર્ક એના 100 માંથી થાય. તો મિત્રો બહુ સહેલાઈથી 100 માર્ક નું પેપર હોય તો કેવી રીતે આપણે કન્વર્ટ કરી શકીએ એની વાત કરી મિત્રો. હવે ઘણા પેપરો એવા છે, ખાસ કરીને બીએ અને બીએસસી ની અંદર બે ક્રેડિટ વાળા ઇંગ્લિશ નું પેપર છે કે સબ્જેક્ટ ઇલેક્ટિવ છે સાયન્સ ની અંદર, એ 50 માર્ક ના પેપર છે. તો મિત્રો જો 50 માર્ક નું પેપર હોય તો આપણે જાણીએ છીએ કે 35 માર્ક નું એમાં એક્સટર્નલ હોય છે અને 15 માર્ક જે છે એ મિત્રો ઇન્ટરનલ હોય છે. તો એની ગણતરી અગાઉની જેમ જ કરી શકાય મિત્રો. 50 માર્ક જે છે એના અડધા 25-25 થાય, એટલે 25% વેઇટેજ, એટલે 25 માર્ક નું વેઇટેજ જે છે એ ઇન્ટરનલ નું થશે અને 25 માર્ક નું વેઇટેજ જે છે એ અગાઉના સેમના માર્ક્સને આધારે થશે. તો મિત્રો હવે આંતરિક મૂલ્યાંકનના 50 ગુણની ગણતરી જે છે એ કેવી રીતે થાય એની આપણે વાત કરીએ. તો જો સેમિસ્ટરનો 4નો વિદ્યાર્થી હોય અને સેમ 4ના કોઈ એક વિષયમાં આંતરિક ગુણ જે છે એના 15માંથી 8 આવ્યા હોય, તો ત્રિરાશી 15માંથી 8 તો 25માંથી કેટલા? તો મિત્રો 25માંથી કન્વર્ટ થઈ ગયા 13.33 માર્ક એના થાય. એ જ રીતે મિત્રો તુરત જ અગાઉનું, એટલે સેમ 4નો વિદ્યાર્થી હોય તો સેમ 3 અગાઉનું થાય, અને જો સેમ 2નો વિદ્યાર્થી હોય તો સેમ 1 થાય. તો એમાં જો માર્ક્સ જે છે આપણે જાણીએ છીએ કે માર્કશીટ ની અંદર ઇન્ટરનલ એક્સટર્નલ અને કુલ હોય છે, તો કુલ વાળું આપણે પકડવાનું. કુલ 50 માંથી જો 34 એને આવ્યા હોય તો 83 માંડવાની, 50 માંથી 34 તો 25 માંથી કેટલા થાય? તો 50% વેઇટેજ કરવાનું, જો કુલ ગુણ 50 માર્ક નું પેપર છે એટલે એના 25 માંથી કેટલા થાય? તો અગાઉના સેમના આધારે જે 50% વેઇટેજ કરવાનું છે એ 34 ગુણ્યા 25 ભાગ્યા 50, એમ કહીને 17 માર્ક થાય મિત્રો. તો વિદ્યાર્થીને મળવાપાત્ર કુલ ગુણ જે છે 50 માંથી એ કેટલા થશે? તો કે આંતરિક મૂલ્યાંકનના જે 50% વેઇટેજ છે વત્તા અગાઉના સેમિસ્ટર જે છે એના ગુણના 50% વેઇટેજ, તો ઇન્ટરનલ નું જે છે 13.33 અને એક્સટર્નલ નું 17 છે, એમ કહીને કુલ 30.33, એટલે નજીકની પૂર્ણાંક સંખ્યા 30 થાય. તો 30 માર્ક એ 50 માંથી આવ્યા મિત્રો, કુલ ગુણ 50 છે તો 50 માંથી 30 આવ્યા. તો માર્કશીટ ની અંદર તો આપણે 35 માંથી કન્સિડર કરવાના છે ને 15 માંથી, એમ બે કરવાના છે. તો મેરિટ બેઝ પ્રોગ્રેશન ના આધારે સેમ 4 ની એક્સટર્નલ પરીક્ષામાં 35 માંથી જે માર્ક મળે એને કેવી રીતે ગણવાના? તો કે કુલ ગુણ આવેલા 30 છે, એમાંથી 8 ઇન્ટરનલ મેં બાદ કરી દીધા, તો ઇન્ટરનલ બાદ કર્યા એટલે 22 થયા. તો મિત્રો 35 માંથી 22 માર્ક એ એક્સટર્નલ થયા માર્ક, જે મેરિટ બેઝ પ્રોગ્રેસ ના આધારે ગણતરી કરી, અને 8 માર્ક જે છે 15 માંથી એ કોલેજે ઇન્ટરનલ ના આપ્યા. તો આ મિત્રો અહીંયા જે આપણી ગણતરી જે છે એ આ એક્સટર્નલ માર્ક, જો 50 માર્ક નું પેપર હોય તો 35 માંથી અને 100 માર્ક નું પેપર હોય તો 70 માંથી કેટલા થાય એ આપણે કેલ્ક્યુલેટ ખાસ આ મેરિટ બેઝ પ્રોગ્રેશનમાં કરવાનું છે. હવે મિત્રો અગત્યના મુદ્દાની હું વાત કરી લઉં તો મિત્રો અહીંયા તમે ખાસ બાબત છે કે બીકોમ સેમ અને ટુ ફોર ના વિદ્યાર્થીઓને આ મેરિટ બેઝ
પ્રોગ્રેશનની જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ તો ઘણી વખતે આર્ટ્સની અંદર અને બે કે ત્રણ પેપરો એક જ વિષયના હોય અને ઇન્ટરનલ પણ હંમેશા આપણે ભેગું મોકલતા હોઈએ છીએ, એટલે બે કે ત્રણ વિષય હોય અને જો ખાસ કરીને એસવાય સુધીમાં વધુમાં વધુ ત્રણ પેપર હોય છે એક વિષયના, એટલે ગણતરી કરતી વખતે આ જે માર્ક્સ જે છે એ પણ ડબલ ને તબલ એ રીતે કન્સિડર કરવાના. કેવી રીતે થાય હું ઉદાહરણ સાથે તમને સમજાવીશ. તો એક બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો, સાયન્સની અંદર વાત કરીએ તો એચએનજીયુમાં જે પ્રાયોગિક પરીક્ષા જે છે એમાં આંતરિક ગુણ નથી. બીજી યુનિવર્સિટીમાં આંતરિક ગુણ હોય છે પણ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સની અંદર ઇન્ટરનલ માર્ક્સ નથી અને પરિણામે સેમ ટુમાં જે વિદ્યાર્થી હોય એને તરત જ અગાઉનું એટલે કે સેમ વનના માર્ક જે છે જે આવેલા હોય પ્રેક્ટિકલમાં એ જ સીધે સીધા કન્સિડર કરવા, એમાં કોઈ ગણતરી કરવાની નથી. અને જો વિદ્યાર્થીઓ સેમ ફોરનો હોય મિત્રો, તો સેમ ફોરનો વિદ્યાર્થી હોય તેનું અગાઉનું સેમ જે છે સેમ થ્રી એમાં એના જે પ્રેક્ટિકલના ગુણ આવેલા હોય એને ગણી લેવાના છે. એટલે આમાં કોઈ કેલ્ક્યુલેશન નથી, એટલે સાયન્સના માર્ક્સ જે અગાઉના સેમમાં હોય એ સીધે સીધા જ અહીંયા ગણાશે. મિત્રો હવે કોલેજ માટે વાત છે કે મેરિટ બેઝ પ્રોગ્રેશનની અંદર 50% વેટેજ જે છે ઇન્ટરનલ ગુણનો છે અને એટલે દરેક કોલેજે યુનિવર્સિટીને સેમ ટુ અને ફોરના આંતરિક ગુણ પણ મોકલવાના થશે. એટલે કોલેજ દ્વારા ઇન્ટરનલ ગુણની કેલ્ક્યુલેશન માટે સેમ ટુ અને ફોરની આંતરિક કસોટી લેવાની થાય અથવા તો કોઈ પણ અન્ય વ્યવસ્થા થાય. મિત્રો પિલવઈ કોલેજ દ્વારા આગામી મહિનાની મધ્યમાં લગભગ 13-15 તારીખની આસપાસ આપણે ઓનલાઈન એમસીક્યુ કસોટી યોજીશું ઇન્ટરનલ માટે અને એનો કાર્યક્રમ જે છે હવે પછી જાહેર થશે. મિત્રો હવે મેરિટ બેઝ પ્રોગ્રેશન સિસ્ટમને આપણે માર્કશીટ લઈને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો અહીંયા ધારો કે બી એ સેમ ટુ નો વિદ્યાર્થી છે, એની આ સેમ વનની માર્કશીટ અહીંયા દર્શાવેલી છે. મિત્રો આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશમાં 35 + 15 એમ કરીને કુલ 50 માર્કનું પેપર છે. તો 50માંથી જે માર્ક આવેલા હોય એ લઈ અને 50% વેટેજ ગણવાનું. કેવી રીતે ગણવાનું એ આપણે આગળ વાત કરી અને એમાં ઇન્ટરનલ જે આવેલું હોય એના 50%. એવી રીતે કમ્પલસરી સંસ્કૃતમાં પણ એ જ રીતે છે મિત્રો. પણ મિત્રો અહીંયા જે કોર કમ્પલસરી અને કોર ઇલેક્ટિવ પેપર છે બબ્બે છે, તો મિત્રો 70-70 માર્કના એક્સટર્નલ થઈને કુલ 140 માર્ક અને 30-30 માર્કના બે પેપરના એમ કરીને 60, ઇન્ટરનલ એમ કરીને કુલ 200 માર્કનું પેપર છે મિત્રો આ. તો આ વિદ્યાર્થી જે છે માર્કશીટમાં એને એક્સટર્નલમાં 58 અને ઇન્ટરનલમાં 60 માંથી 34, એક્સટર્નલમાં 140 માંથી 58 અને 60 માંથી બે પેપરના ઇન્ટરનલમાં 34 માર્ક એમ કરીને કુલ 92 માર્ક્સ મિત્રો આવેલા છે. તો આ 92 માર્ક્સને આપણે કેલ્ક્યુલેશનમાં લેવાના છે અગાઉના સેમના, જ્યારે બાકીના 50% વેટેજ જે છે એ વેટેજ 60માંથી જે માર્ક આવેલા છે એના આધારે આપવાનું છે. દાખલા તરીકે મિત્ર અહીંયા મેં વાત કરી એમ કે 200 માર્ક કુલ છે બે પેપરના થઈને, તો એમાંથી 100 માર્ક્સ જે છે 50% પ્રમાણે આંતરિકમાંથી આવશે ગુણમાંથી, જ્યારે 100 માર્ક જે છે એ અગાઉના સેમમાંથી આપણે લેવાના છે. તો ધારો કે મિત્રો આ વિદ્યાર્થી સેમ વનનો છે એ ટુનો છે, એટલે સેમ ટુના એના ઇન્ટરનલ ગુણ કોલેજ તૈયાર કરશે. જો આ ઇન્ટરનલ ગુણમાં બે વિષયના થઈને 60માંથી એને 42 ગુણ આવ્યા હોય તો 100માંથી કેટલા થાય, તો 42 × 100/60 એમ કરીએ તો એને 70 ગુણ થાય. તો આમ 70 ગુણ જે છે એને ઇન્ટરનલમાંથી 100માંથી આવે છે. જ્યારે અહીંયા મિત્રો અગાઉની સેમ જે છે એની મેં અહીંયા જે રાઉન્ડ કરેલું છે એ 92 માર્ક્સ જે છે એને 200માંથી કુલ આવેલા છે, એ માર્ક જે છે મિત્રો એ અહીંયા આપણે મૂકવાના છે. તો એ 92 માર્ક્સ જે છે 200માંથી આવેલા છે, તો 200 માંથી 92, તો 100 માંથી કેટલા, તો એ
અગાઉના સેમના સેમિસ્ટરના 50% વેઇટેજ ગણો કે જે 100 માર્કનું થાય છે, તો 58 ગુણ્યા 100 ભાગ્યા 140, સોરી અહીંયા 200 આવે મિત્રો, 140 ની 200, તો અહીંયા 46 થાય છે. તો આમ મિત્રો 70 માર્ક જે છે એને આમાંથી આવ્યા અને 46 માર્ક જે છે એને અડધા. મિત્રો હંમેશા જે છે એક્સટર્નલમાં જે માર્ક આવેલા હોય 200 માંથી એના અડધા કરી દેવાના છે, તેમ કરીને 46 માર્ક. આમ 116 માર્ક જે છે એને 200 માંથી થશે. અને પછી મેં તમને વાત કરી હતી એ પ્રમાણે એમાંથી ઇન્ટરનલ માર્ક જે છે એના જે આવેલા છે એ 42 બાદ કરી દેવાના, એટલે બાકીના માર્ક્સ જે છે એના એક્સટર્નલ માર્ક થાય. તો આમ મિત્રો બે પેપર હોય ત્યારે એ ગણતરી કરવાની છે. દાખલા તરીકે મિત્રો અહીંયા સેમ 4 નો વિદ્યાર્થી છે, એને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવાનું છે, તો એની આ સેમ 3 ની માર્કશીટ છે. મિત્રો એમાં તમે જોશો કોર કમ્પલસરી વિષય જે છે, દાખલા તરીકે અહીંયા હિન્દી વિષય છે, એના 70 70 70 એવા 3 પેપર છે. કુલ 210 નું એક્સટર્નલ અને ઇન્ટરનલ 90 માર્કનું, એમ કરીને કુલ 300 માર્ક જે છે મિત્રો એને આપવામાં આવે છે. એ 300 માંથી એને 137 મિત્રો અહીંયા આવેલા છે. તો આ 137 ને આપણે ગણતરીમાં લેવાના છે. તો 300 માંથી 137 આવ્યા તો એના અડધા 150 માંથી કેટલા, તો અહીંયા 68.5 થશે. તો આ થયું અગાઉના સેમનું કેલ્ક્યુલેશન, ત્રણેયનું ભેગું. હવે જો 90 માંથી ઇન્ટરનલ સેમ 4 ની અંદર એને 64 આવ્યા હોય તો 150 માંથી કેટલા થાય, તો એ કેલ્ક્યુલેટ કરીએ તો 106.67. તો મિત્રો આ બંનેનું ટોટલ કરી દેવાનું, એ બસ 300 માંથી થશે. તો 300 માંથી જે માર્ક્સ આવે એ તમારે કન્વર્ટ કરવાના, એ કેલ્ક્યુલેટ કરી દેવાના, બંનેનો સરવાળો કરવાનો, અને એ સરવાળામાંથી તમારા ઇન્ટરનલ માર્ક્સ બાદ કરો એટલે એ એક્સટર્નલ 210 માર્ક જે છે આ રહ્યા મિત્રો એમાંથી થાય. તો આમ બે હોય તો ડબલ અને 3 હોય તો 3 ગણા કરી અને તમે એ કેલ્ક્યુલેશન જો થોડુંક મેસ આવે તો સહેલાઈથી કરી શકો છો. મિત્રો બીકોમ ની અંદર તમે જોઈ શકો છો કે મોટા ભાગના પેપરો જે છે 70-30 વાળા છે, એટલે બીકોમ ની કેલ્ક્યુલેશન જે છે પ્રમાણમાં સહેલી છે સેમ 2 માટે. તો સેમ 2 માટે અગાઉ મેં તમને ગણતરી કરી તે રીતે તમે કરી શકો છો. બીકોમ સેમ 3 માં ખાલી એક જ પેપર એવું છે એકાઉન્ટિંગ કે જેમાં બે નું ટોટલ ભેગું ગણાતું હોય છે, એટલે મેં અગાઉ હમણાં કેલ્ક્યુલેશન વાત કરી એ પ્રમાણે 200 માંથી માર્ક જે આવતા હોય, ધારો કે એના વિદ્યાર્થીને 135 આવ્યા છે 200 માંથી, એ કેલ્ક્યુલેટ ટોટલ કરી અને એના આધારે 50% વેઇટેજમાં કન્સિડર કરવાનું છે. મિત્રો અહીંયા બીએસસી સેમ 1 ની માર્કશીટ છે, એટલે બીએસસી સેમ 2 નો વિદ્યાર્થી જે છે એના ઉપરના બધા તો જે 50 વાળું છે અને 100 વાળા છે એના જો કેલ્ક્યુલેશન થિયરી ની કરીએ છીએ, પણ પ્રાયોગિક ની અંદર મિત્રો હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ની અંદર ઇન્ટરનલ છે જ નહીં. હવે જયારે ઇન્ટરનલ ના હોય તો બધો જ વેઇટેજ જે છે એ એક્સટર્નલ ના આધારે કરવું પડે. એટલે સેમ 1 નું જે કોઈ કેમેસ્ટ્રી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બોટની ના જે કઈ ત્રણેય વિષયના ઇન્ટરનલ માર્ક્સ છે એના એ જ ઇન્ટરનલ માર્ક જે છે એ કેરી ફોરવર્ડ થશે સામા સેમ 2 માં. એટલે આપણી યુનિવર્સિટીએ ગઈ વખતે પણ મેરિટ બેઝ પ્રોગ્રેશન ની અંદર સેમ 1 ના માર્ક જે છે પૂરેપૂરા લીધેલા સેમ 2 ના વિદ્યાર્થી માટે. એવી રીતના સેમ 4 નો વિદ્યાર્થી હોય એને બે વિષયમાં પ્રેક્ટિકલ અને 100-100 માર્ક ના પ્રેક્ટિકલ એ પણ સીધે સીધા જ સેમ 3 ના માર્ક્સ જે છે કેરી ફોરવર્ડ કરવામાં આવે છે. તો આમ મિત્રો મેરિટ બેઝ પ્રોગ્રેશન જે છે એમાં માર્ક જે તમે તમારી જાતે સહેલાઈથી ગણી શકશો. હવે મિત્રો સ્નાતક કક્ષાએ જે બીએ બીએસસી બીકોમ સેમ 6 ના વિદ્યાર્થીઓ છે અને અનુસ્નાતક કક્ષાએ એમએ એમએસસી એમકોમ સેમ 2 અને 4 ના વિદ્યાર્થીઓ છે, આ લોકોને મેરિટ બેઝ સિસ્ટમ લાગુ પડતી નથી, એ પ્રોગ્રેશનનો લાભ મળવા પાત્ર થતો નથી. એટલે આ લોકોની પરીક્ષા જે છે એ રૂટીન પરીક્ષા મુજબ જ લેવાશે. માત્ર ફેર શું છે, તો આપણી યુનિવર્સિટીએ નક્કી કર્યું છે પરિપત્ર મુજબ કે
જે પરીક્ષાઓ અધૂરી હોય અને આ ઉપરની જે બધી બાકી પરીક્ષાઓ છે દ્વિતીય સત્રની, એ તમામ પરીક્ષાઓ એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. એટલે બધા જ વિદ્યાર્થીઓને ખાસ સૂચના, બીએ બીએસસી બીકોમ સેમ 6 તથા એમએ એમએસસી એમકોમ સેમ 2 અને 4 ના તમામ વિદ્યાર્થીઓને કે એ લોકોએ એમસીક્યુ પ્રકારે તૈયારીઓ કરવાની છે. જે પરીક્ષાઓ હજુ બાકી છે, અધૂરી છે, એ લોકોએ પણ એમસીક્યુ પ્રકારે તૈયારીઓ કરવાની છે. મિત્રો, અહીં પણ ખાસ સૂચના કે યુનિવર્સિટીમાં આપણે સેમ 6 ના સ્નાતક કક્ષાના તારે તથા અનુસ્નાતક કક્ષાના સેમ 2 અને 4 ના આંતરિક ગુણ પણ મોકલવાના થાય છે. એટલે કોલેજ દ્વારા પણ આ પરીક્ષાઓ જે છે એ લેવાની થાય છે. મિત્રો, પિલોઈ કોલેજ દ્વારા આગામી જૂનમાં આ બધી જ આંતરિક પરીક્ષાઓ જે છે એ ઓનલાઈન લેવામાં આવશે એમસીક્યુ પદ્ધતિથી, અને એનો કાર્યક્રમ જે છે વિગતવાર એ હવે પછી જાહેર થશે. તો આમ મિત્રો, મેરિટ બેઝ પ્રોગ્રેશન જેમને મળવાનું છે એવા સેમ 2 અને સેમ 4 ના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ કેવી રીતે આ પોતાના માર્ક્સ જે છે જાતે ગણી શકે એની એક સરસ સમજ આપી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી આવા ઉપયોગી ટોપિક્સ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.